जय अंबे विद्यार्थी मित्रों, जय अंबे यूट्यूब चैनल पर तमारो हार्दिक स्वागत छे। तो आज ना अपनो चैप्टर छे धोरण 9 ની અંદર ચેપ્ટર નંબર 14 નૈસર્ગિક સ્ત્રોત એટલે કે કુદરતી ઘટકો કુદરતી સ્ત્રોતો વિશે આપણે અભ્યાસ કરતા હતા અત્યાર સુધી। તો આપણે અત્યાર સુધી કયા કયા કુદરતી સ્ત્રોતનો અભ્યાસ કર્યો? તો કે હવા છે, પાણી છે, ભૂમિ, આ ત્રણ જે મુખ્ય કુદરતી સ્ત્રોતો છે તેનો અભ્યાસ આપણે કર્યો હતો। તો મિત્રો, આ ચેપ્ટરને આપણે જો બે વિભાજનમાં આપણે વિભાજિત કરવું હોય, બે વિભાગની અંદર વિભાજિત કરવું હોય, તો એ પહેલો છે કુદરતી સ્ત્રોતો અને બીજું છે જૈવ ભૂરાસાયણિક ચક્ર। તો આ બે પાર્ટની અંદર આપણે આ ચેપ્ટરને વિભાજિત કરી શકીએ। ઓકે, તો આપણે સૌપ્રથમ આજનો ટોપિક જે છે જૈવ ભૂરાસાયણિક ચક્ર, તો તેનો અભ્યાસ કરીએ આપણે। તો મિત્રો, જે આપણે આગળની લેક્ચર્સની અંદર આપણે જીવાવરણ વિશે જોયું હતું, જીવાવરણ એ બે ઘટકોથી બનેલું હોય છે, જૈવિક ઘટક અને અજૈવિક ઘટક, અને આ બંને ઘટકો પરસ્પર એકબીજા સાથે સંકળાયેલા હોય છે અને તે જીવાવરણની રચના કરતું હોય છે। તો જૈવિક ઘટકો એ જૈવિક ઘટકો માટે અજૈવિક ઘટકો ખૂબ જ ઉપયોગી હોય છે, જે બાદ આપણે અજૈવિક ઘટકોનો અભ્યાસ કર્યો, હવા, પાણી અને ભૂમિ। તો આ દરેક જૈવિક ઘટક એટલે જેની અંદર સજીવોનો સમાવેશ થતો હોય અને તેનો દરેક સજીવને જીવન જીવવા માટે અજૈવિક ઘટકોની જરૂરિયાત હોય છે, તો આ બંને એકબીજા સાથે સંકળાયેલા હોય છે। ઓકે, આ બંને એકબીજા સાથે સંકળાઈને જૈવ ભૂરાસાયણિક ચક્રો એક ચક્રની રચના કરે છે, તેને આપણે જૈવ ભૂરાસાયણિક ચક્ર કહીએ છીએ। તો આપણે વ્યાખ્યા જોઈએ। સૌપ્રથમ જૈવિક અને અજૈવિક ઘટકો વચ્ચે સતત આંતરક્રિયાઓ થતી હોય છે અને આ આંતરક્રિયાઓ જીવાવરણને ગતિશીલ અને સ્થાયી બનાવે છે। તો આપણે હમણાં વાત કરી જૈવિક અને અજૈવિક ઘટકો, એના વચ્ચે સતત આંતરક્રિયાઓ થતી હોય છે અને આ સતત ગતિશીલ હોય છે અને તે પુનરાવર્તિત થતી રહેલી ઘટના છે। ઓકે, અને તે જીવાવરણને ગતિશીલ અને સ્થાયી બનાવે છે, એટલે જીવાવરણને જીવન જીવવા માટે પ્રેરે છે અને તે સ્થાયી બનાવે છે, તે જીવન સરળતાથી ગુજારી શકે જીવાવરણ। ઓકે, ત્યારબાદ તેમની વચ્ચે પદાર્થો અને ઊર્જાની આપલે ચાલુ હોય છે। તો મિત્રો, જૈવિક ઘટકો એટલે કે જે દરેક સજીવોનો સમાવેશ થતો હોય તે અજૈવિક ઘટકો પર આધાર રાખતા હોય છે। તો અજૈવિક ઘટકો એનામાંથી જે પદાર્થો પ્રાપ્ત થાય છે એ જૈવિક ઘટકો ઉપયોગ કરતા હોય છે। તો આ પદાર્થો ઉપરાંત ઊર્જાની પણ આપણે પરસ્પર થતી હોય છે જૈવિક અને અજૈવિક ઘટકો વચ્ચે, જેથી સમગ્ર તંત્ર એ સંતુલન જળવાય રહે છે। એટલે કે સમગ્ર તંત્ર જૈવિક અને અજૈવિક ઘટકો દ્વારા જીવાવરણ નિર્માણ થાય થતું હોય છે અને આ જીવાવરણ એનું સંતુલન જળવાતું હોય છે। ઓકે, જે ઊર્જાની આપલે દ્વારા અને પદાર્થો દ્વારા। તો આજે જૈવ ભૂરાસાયણિક ચક્રો છે એ ચાર આપણે ચક્રોનો અભ્યાસ કરવાનો છે આ ચેપ્ટરની અંદર। જળ ચક્ર છે, ઓક્સિજનનું ચક્ર છે, નાઇટ્રોજન ચક્ર છે, કાર્બન ચક્ર છે। આ જે ચાર ચક્રો છે મુખ્ય ચક્રો છે, આના સિવાય પણ ઘણા ચક્રો છે, ફોસ્ફરસ ચક્ર છે, સલ્ફર ચક્ર છે, પરંતુ આજે આપણે આ ચક્રને અભ્યાસ કરવાના છીએ જે ચાર ચક્રોનો, એ ખૂબ ઉપયોગી ચક્રો છે, માટે તેને આપણે અભ્યાસ કરવાનો છે આ ચક્રમાં। ઓકે, તો તે પૈકી એક સૌપ્રથમ મહત્વનું ચક્ર જળ ચક્ર। તો મિત્રો, જળ ચક્ર એટલે પાણીની અંદર થતું ચક્ર, પાણીની અંદર સમાવેશ થતો હોય છે। ઓકે, તો અહીંયા આપણે આકૃતિ દ્વારા સમજીએ, આ દરિયો છે, દરિયાની અંદર પાણી રહેલું હોય, ખારું પાણી છે। આ દરિયાની ઉપર જ્યારે સૂર્યપ્રકાશ દ્વારા કિરણો પડે છે ત્યારે ગરમ થાય છે દરિયાની સપાટી, અને આ સપાટી દરિયાની ઉપરની સપાટી એ ગરમ થતા એ બાષ્પીભવન, ત્યાંનું પાણી બાષ્પીભવન પામે અને વાતાવરણની અંદર આવે છે। તો આપણે વરસાદની ઘટના વિશે, વરસાદની ઘટનામાં આપણે અભ્યાસ કર્યો હતો કે દરિયાની ઉપરની સપાટી એ વધારે ગરમીના કારણે સૂર્યપ્રકાશ દ્વારા જે ગરમી આવે છે તેના કારણે વધારે પડતી ગરમ થાય છે અને એના ઉપરની સપાટી પર રહેલા પાણીના કણો બાષ્પીભવન દ્વારા વાતાવરણની અંદર જાય છે, અને આ વાતાવરણની અંદર કયા બીજા કણો પડે? તો કે નિલંબિત કણો છે, ત્યારબાદ ધૂળના રજ કણો, એ આ પાણીની જે બાષ્પ બનેલી હોય તેની આજુબાજુ ચોંટી જાય છે અને એક સંઘનન સ્વરૂપનું નિર્માણ કરે છે, જેને આપણે વાદળ કહીએ છીએ। ઓકે, વાદળનું નિર્માણ થાય છે અને આ વાદળ જ્યારે સંતૃપ્ત સ્થિતિની અંદર આવે એટલે કે પૂરેપૂરું પાણીથી ભરાઈ જાય, પાણીની બાષ્પ દ્વારા ભરાઈ જાય, ત્યારે વરસાદની અંદર પૃથ્વી પર ફરીથી જમીન પર આવતું હોય છે અને આ ભારે વાદળ સંતૃપ્ત સ્થિતિમાં આવે અને તે વરસાદની અંદર જમીન પર પડતું હોય છે। ઓકે, તો આ સિવાય પાણીની બાષ્પ ઉપર જાય છે વાતાવરણમાં, તો આ સિવાય
જે વૃક્ષો રહેલા હોય છે વૃક્ષો પણ એ બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પાણીને વાતાવરણની અંદર મોકલતો હોય છે ઓકે બાષ્પોત્સર્જનની ક્રિયા છે આ બાષ્પોત્સર્જનની ક્રિયા કોના દ્વારા થાય વૃક્ષો દ્વારા થતી હોય છે એટલે કે સજીવો દ્વારા થતી હોય છે ઓકે અને આ જે વૃક્ષો એ ભૂગર્ભીય પાણીની અંદર જે ભૂગર્ભની અંદર જે પાણી રહેલું હોય ભૂગર્ભીય સ્ત્રોતો વિશે આપણે વાત કરી હતી તો આ ભૂગર્ભીય સ્ત્રોતો દ્વારા એ વનસ્પતિ પોતાના મૂળ દ્વારા પોતાની અંદર લે છે અને એ બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા ફરીથી વાતાવરણની અંદર ઠાલવે ત્યારબાદ એ વાદળના નિર્માણ દ્વારા સંઘનન થાય ઘણા બધા પાણીઓના ટીપાઓ એકઠા થઈને સંતૃપ્ત સ્થિતિની અંદર ફરીથી વરસાદ પર વરસાદ દ્વારા જમીન પર આવે છે તો મિત્રો આ જે ઘટના તમે જોઈ શકો છો સતત ચાલુ રહે છે અહીંયાથી પાણીની બાષ્પ બની એ વાદળનું નિર્માણ કર્યું આ વાદળ સંતૃપ્ત સ્થિતિની અંદર આવીને ફરીથી જમીન પર વરસાદના સ્વરૂપે અથવા તો બરફના સ્વરૂપે પડતું હોય છે ઓકે તો આપણે જોઈએ આ સંપૂર્ણ પ્રક્રિયામાં પાણીની બાષ્પ અને વરસાદના સ્વરૂપો પૃથ્વી પર પડે છે ત્યારબાદ નદીઓના માધ્યમ દ્વારા સમુદ્રમાં પહોંચે છે તો પાણીની બાષ્પ અને વરસાદના સ્વરૂપે પૃથ્વી પર પડે છે તો પાણીની બાષ્પ અહીંયાથી વાતાવરણમાં ગઈ અને તે વરસાદના સ્વરૂપે ફરીથી પૃથ્વી પર પડ્યું તો તે જ વાત કરવામાં આવી છે અને ત્યારબાદ તે નદીઓ અને નદીઓના માધ્યમ દ્વારા સમુદ્રમાં પહોંચે છે તો આ નાની નાની જે નદીઓ હોય છે તેની અંદર વરસાદ દ્વારા પાણી એકઠું થાય અને આ નદીઓ સમુદ્રની અંદર ભળીને વિશાળ પાણીનો સ્ત્રોતની રચના કરે છે તે સમુદ્રમાં પહોંચે છે ઓકે આમ આ ક્રિયા સતત ચાલુ રહે છે જેને જલચક્ર કહે છે તો આ જે સતત જે રાઉન્ડ થયેલી ઘટના તમે જોઈ શકો છો અહીંયા બાષ્પોત્સર્જન દ્વારા અથવા તો બાષ્પીભવન દ્વારા વાદળનું નિર્માણ ત્યારબાદ સંતૃપ્ત સ્થિતિની અંદર ફરીથી વરસાદનું નિર્માણ કરે અને તે ફરીથી જમીન પર આવે છે અને આ જ આ પાણી એ ઘણા બધા સ્ત્રોતની અંદર વિભાજન પામે અમુક પાણી છે થોડોક પાણીનો જથ્થો છે એ ઝરણાઓ સ્વરૂપે અથવા તો નદીઓના સ્વરૂપે જે રોજિંદી ક્રિયાઓ થતી હોય છે આપણા જીવન વ્યવહારની અંદર તેની અંદર ઉપયોગ થાય અથવા તો ઘણું પાણી મોટા ભાગનું પાણી ભૂગર્ભીય સ્ત્રોત સ્વરૂપે રહેલું હોય છે અને તે જમીનની અંદર શોષાઈ જતા તે ભૂગર્ભીય સ્ત્રોત બને છે અને આપણે ટ્યુબવેલ અથવા તો કૂવાઓ દ્વારા તેનો યુઝ કરતા હોઈએ છીએ ઓકે તો આ જે પાણીનું નિર્માણ થયું આ પાણીના નિર્માણમાં ઘણીવાર વધારે પડતા વરસાદને કારણે જમીન પર પૂર અથવા તો પૂરની સ્થિતિ અનુભવાય છે પૂરના કારણે વધારે પડતા વરસાદ જમીન પર આવવાથી જે જમીન પર આપણે ખનિજ તત્વોની વાત કરીએ તો જમીને ખનિજ તત્વો ધરાવે છે અને આ ખનિજ તત્વો ઉપરની સપાટી પર રહેલા હોય તો આ ઉપરની સપાટી પર જ્યારે પૂરની સ્થિતિ આવે છે એટલે કે વધારે પડતું પાણી નિર્માણ થતું હોય છે વધારે પડતું વરસાદને કારણે જે વધારે પડતું પાણી આવે છે તેના કારણે ખનિજ તત્વોને વહેડાવીને નદીઓ અથવા તો સમુદ્રની અંદર ઠાલવે છે અને આ ખનિજ તત્વોનો ઉપયોગ એ સમુદ્રની અંદર જે રહેલા નાના નાના જીવો રહેલા હોય છે દરિયાઈ જીવો કહીએ છીએ આપણે તે ઉપયોગ કરતા હોય છે ઓકે તો આજે જળચક્રની વાત કરી આપણે તો મિત્રો અહીંયા આકૃતિ એ તમને ખાલી સમજવા ખાતર દોરેલી હતી પરંતુ તેને વ્યવસ્થિત વાક્ય દ્વારા તમારે એક્ઝામની અંદર લખવાનું રહેશે ત્યારબાદ આપણે બીજો મહત્વનો ચક્ર છે નાઇટ્રોજન ચક્ર એટલે કે નાઇટ્રોજન વિશે અભ્યાસ કરવાનો છે ઓકે નાઇટ્રોજનનું પ્રમાણ વાતાવરણમાં 78% એટલે કે 78% જેટલું સૌથી વધારે પ્રમાણની અંદર વાતાવરણની અંદર નાઇટ્રોજન રહેલો હોય છે આ નાઇટ્રોજન એ પ્રોટીન ડીએનએ આરએનએ ત્યારબાદ વિટામિન આ ઉપરાંત બીજા જૈવિક ઘટકોના અણુઓના સ્વરૂપે પણ હોય છે આ જૈવિક ઘટકો કયા છે આલ્કલોઇડ્સ અને યુરિયા તે ઘટકોની અંદર પણ નાઇટ્રોજન રહેલો હોય છે ઓકે ત્યારબાદ પ્રોટીન એ દરેક સજીવો માટે ખૂબ જ ઉપયોગી એવો તત્વ છે ખૂબ જ ઉપયોગી એવો ઘટક છે અને ડીએનએ આપણે ડીએનએની ચેપ્ટર 5 ની અંદર આપણે વાત કરી હતી કે જે પોતાના માતૃ અથવા તો પિતૃ દ્વારા જે વારસાની અંદર લક્ષણોનું વારસાગમન થાય છે એ ડીએનએ દ્વારા થતું હોય છે તો ડીએનએના બંધારણની અંદર પણ નાઇટ્રોજન રહેલો હોય ત્યારબાદ આરએનએ એની અંદર પણ નાઇટ્રોજન ત્યારબાદ વિટામિન્સ આપણે વિવિધ વિટામિન્સોની ગોળી લઈએ છીએ અથવા તો વિટામિન્સ લઈએ છીએ વિટામિન એ બી સી એની અંદર પણ નાઇટ્રોજનનો બંધારણ જોવા મળે છે ઓકે તેવી જ રીતે નાઇટ્રોજન
એ બધા પ્રકારના સજીવો માટે ઉપયોગી હોય છે. તો હમણાં જ આપણે જોયું પ્રોટીન સ્વરૂપે આપણે અંદર રહેલો હોય છે, ડીએનએ વિટામિન્સ અથવા તો જૈવિક ઘટકો સ્વરૂપે પણ નાઇટ્રોજન રહેલો હોય છે. તો દરેક સજીવો માટે ખૂબ ઉપયોગી એવો વાયુ છે. તો નાઇટ્રોજનની આપણે ચક્ર વિશે અભ્યાસ કરીએ. નાઇટ્રોજન વાતાવરણમાં વાતાવરણમાં નાઇટ્રોજન કેટલા પર્સન્ટેજ હોય છે? 78% સૌથી વધારે પ્રમાણ હોય છે. ઓકે, તો આ નાઇટ્રોજન એ નાઇટ્રોજનનું સ્થાપન લીલી વનસ્પતિઓ દ્વારા થતું હોય છે. તો આજે આપણે નાઇટ્રોજનની વાત કરીએ છીએ મિત્રો, આ નાઇટ્રોજન એ સજીવો દરેક સજીવો એ સરળતાથી યુઝ કરી શકતા નથી, એટલે કે ડાયરેક્ટ નાઇટ્રોજનના ફોર્મની અંદર યુઝ કરી શકતા નથી, પરંતુ તેને વિવિધ ફોર્મની અંદર ફેરવવામાં આવે છે. નાઇટ્રોજન ઓક્સાઇડ છે, તેવા ઘણા બધા રૂપાંતરો છે તેની અંદર ફેરવવામાં આવે છે, ત્યારબાદ દરેક સજીવ તેનો ઉપયોગ કરી શકે છે. ઓકે, તો આ વાઇટ નાઇટ્રોજન એ લીલી વનસ્પતિઓ દ્વારા, તો તમને સવાલ થતો હશે લીલી વનસ્પતિઓ દ્વારા અસર કઈ રીતે થતું હશે? તો લીલી વનસ્પતિઓમાં રાઈસ સિમ્બી કુળની વનસ્પતિ એ નાઇટ્રોજનનો રૂપાંતરણ કરી શકે છે. ઓકે, તો અહીંયા સિમ્બી કુળની વનસ્પતિ એટલે શું? જે આપણે કઠોળ ખાઈએ છીએ, કઠોળ વર્ગની વનસ્પતિનો અંદર સિમ્બી કુળની અંદર સમાવેશ થતો હોય છે. તો આ સિમ્બી કુળની વનસ્પતિ એના મૂળની અંદર મૂળ ગંડિકાઓ જોવા મળે. મૂળ ગંડિકાઓ એટલે શું? તો આકૃતિ દ્વારા સમજાવું તમને. આ જે ઉપર રહેલી વનસ્પતિ છે સિમ્બી કુળની વનસ્પતિ છે, અને તેના મૂળ અંદર જમીનની અંદર રહેલા હોય. આ જમીનમાં મૂળની અંદર વિવિધ ગાંઠો જોવા મળે છે નાની નાની, અને મૂળ ગંડિકાઓ કહેવામાં આવે છે. ઓકે, આ મૂળ ગંડિકાની અંદર એક ચોક્કસ પ્રકારનો બેક્ટેરિયા રહે છે, ચોક્કસ પ્રકારનો એક સજીવ રહે છે, એનું નામ છે રાઇઝોબિયમ. રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા એ મૂળ ગંડિકા એટલે કે જે સિમ્બી કુળની વનસ્પતિ છે તેના મૂળની અંદર રહેલા હોય છે. અને મિત્રો, રાઇઝોબિયમ એ માત્ર એક એવો બેક્ટેરિયા છે જે નાઇટ્રોજનને વિવિધ સ્વરૂપોની અંદર ફેરવી શકે છે. ઓકે, તો તેના સિવાય બીજા ઘણા બધા બેક્ટેરિયા છે, પરંતુ તે આ કામ કરી શકતા નથી. માત્ર રાઇઝોબિયમ જ નાઇટ્રોજનના સ્વરૂપોને ફેરવી શકે છે. તો આ રાઇઝોબિયમ બેક્ટેરિયા દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન લીલી વનસ્પતિઓ અંદર થતું હોય છે, જે લીલી વનસ્પતિઓની અંદર નાઇટ્રોજન વૃદ્ધિ તરીકે ઘટક વૃદ્ધિ ઘટક તરીકે યુઝ થતો હોય છે. એટલે કે નાઇટ્રોજન જો વનસ્પતિ લે તો વનસ્પતિની વૃદ્ધિ સારી એવી પ્રેરાતી હોય છે. રાઇઝોબિયમ દ્વારા શક્ય બને છે. અને કઈ વનસ્પતિ છે? સિમ્બી કુળની વનસ્પતિ એટલે કે કઠોળ વર્ણની વનસ્પતિમાં રાઇઝોબિયમ જોવા મળે છે. ઓકે, તો આ લીલી વનસ્પતિનો ઉપયોગ જ્યારે પ્રાણીઓ કરે, એટલે કે જેમ આપણે દરેક સજીવો આ વનસ્પતિને ખોરાક તરીકે યુઝ કરે, તો મનુષ્ય એટલે કે દરેક સજીવોની અંદર પણ નાઇટ્રોજન આવતો હોય છે. અને આ જે દરેક પ્રાણીઓ એ દેહધાર્મિક ક્રિયાઓ દ્વારા નાઇટ્રોજનને એમોનિયાની સ્વરૂપની અંદર NH3 ના સ્વરૂપે ફરીથી વાતાવરણની અંદર ઠાલવતું હોય છે. ઓકે, ત્યારબાદ એમોનિફિકેશન દ્વારા પણ જે લીલી વનસ્પતિ રહેલી હોય છે, એમોનિફિકેશન એટલે કે એમોનિયાનું નિર્માણ કરે છે, અને એમોનિયાના નિર્માણ દ્વારા ફરીથી વાતાવરણની અંદર ઉમેરો થતો હોય છે, જે લીલી વનસ્પતિ નાઇટ્રોજનનું નિર્માણ કર્યું હોય તે. આ ઉપરાંત નાઇટ્રિફિકેશન દ્વારા વાતાવરણીય અને ઔદ્યોગિક સ્થાપન. તો મિત્રો, તમને ખ્યાલ હોય તો વાતાવરણની અંદર ઘણા બધા વીજળીના ચમકારા જોવા મળે છે, અથવા તો ઉદ્યોગો દ્વારા જે પોલ્યુશન ફેલાતું હોય છે, જે ધુમાડો વાતાવરણની અંદર જતો હોય છે, તેની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ ખૂબ સારા એવા પ્રમાણની અંદર હોય છે, અને તે ખૂબ હાનિકારક હોય છે. તો આપણે હમણાં કાલે આગળના લેક્ચરની અંદર વાત કરી હતી NOx અથવા તો SOx, તે ઉદ્યોગો દ્વારા ફેલાતું હોય છે. ઓકે, તો આ નાઇટ્રોજન સ્વરૂપે નાઇટ્રોજનના ઓક્સાઇડ સ્વરૂપે વાતાવરણની અંદર આવતું હોય છે, અને તેનો ફરીથી નાઇટ્રિફિકેશન દ્વારા વાતાવરણની અંદર જે રહેલો હોય છે, નાઇટ્રિફિકેશન દ્વારા નાઇટ્રેટ્સમાં રૂપાંતર થાય, એટલે કે NO3, અને ફરીથી ડીનાઇટ્રિફિકેશન દ્વારા
કે વાતાવરણની અંદર ફરીથી ઉમેરો થતો હોય છે. તેવી જ રીતે અહીંયા એમોનિયાનું જે નિર્માણ થયું એ ફરીથી નાઇટ્રેટ્સ ની અંદર રૂપાંતરણ થાય, એટલે કે NO2 માઇનસ, અને એ નાઇટ્રેટ્સ નાઇટ્રેટ્સ ની અંદર રૂપાંતર. મિત્રો શબ્દો અહીંયા યાદ રાખજો, અહીંયા ટ્રાઇટ્સ અને અહીંયા ટ્રેટ્સ ખૂબ ઉપયોગી એવા વર્ડ્સ નો યુઝ કરવામાં આવ્યો છે અહીંયા. તો અહીંયા નાઇટ્રેટ્સ એ ફરીથી ડિનાઇટ્રિફિકેશન ની ક્રિયા દ્વારા વાતાવરણ ની અંદર ભળતો હોય છે. તો ત્યારબાદ આ નાઇટ્રેટ્સ એને આપણે ફરીથી લીલી વનસ્પતિ ઉપયોગ કરતી હોય છે. તો આ લીલી વનસ્પતિ કઈ રીતે યુઝ કરતી હોય, તો આપણે ખ્યાલ હોય તો નાઇટ્રોજન યુક્ત ખાતરો જમીનની અંદર નાખતા હોઈએ છીએ, જેથી વનસ્પતિનો ગ્રોથ એટલે કે જે વનસ્પતિની વૃદ્ધિ એ સારા એવા પ્રમાણની અંદર થતી હોય છે. તો આ નાઇટ્રેટ્સ એ ફરીથી લીલી વનસ્પતિની અંદર આવે અને ફરીથી આ જે ચક્રનું નિર્માણ થાય છે. ઓકે, તો અહીંયા જે વાતાવરણની અંદર રહેલો નાઇટ્રોજન હતો એ ફરીથી યુઝ થઈને વિવિધ સ્વરૂપોની અંદર રૂપાંતર પામીને ફરીથી નાઇટ્રોજન એ વાતાવરણની અંદર જ ફરીથી ભળે છે. માટે અહીંયા નાઇટ્રોજનનું પ્રમાણ ફિક્સ રહેલું હોય છે 78%. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ ચક્રની આપણે ચર્ચા કરીએ, કાર્બન ચક્ર. તો અહીંયા કાર્બન વિશે વાત કરવાની છે આપણે. કાર્બન ચક્ર પણ સજીવો માટે ખૂબ ઉપયોગી એવું વાયુ છે, જે જરૂરી એવો ઘટક છે જે સજીવો માટે જરૂરી છે. કાર્બન એ પૃથ્વી ઉપર ઘણા બધા સ્વરૂપોમાં મળી આવે છે. ઘણા બધા સ્વરૂપો છે કાર્બનના, તો તે પૈકી આપણે જોઈએ હીરો છે, ગ્રેફાઇટ છે, આ સિવાય કોલસો છે, તે પણ ખૂબ જરૂરી એવા કાર્બનના ઘટકો છે. તે પૈકી આ બે જે હીરો અને ગ્રેફાઇટ એ મૂળ તત્વો છે કાર્બનના. ઓકે, ત્યારબાદ સજીવો પણ કાર્બનના અણુઓ પર આધારિત હોય છે, એટલે કે સજીવો પણ કાર્બનના અણુઓનો યુઝ કરતા હોય છે. તો મિત્રો આપણને ખ્યાલ હોય તો ગ્લુકોઝ જે શરીરની અંદર નિર્માણ પામતો હોય છે, તે ગ્લુકોઝની અંદર પણ કાર્બન રહેલો હોય છે. ઓકે, તે અહીંયા વાત કરવામાં આવે છે. ત્યારબાદ પ્રાણીઓનું બાહ્ય કંકાલ અથવા તો અંતઃ કંકાલ, બાહ્ય કંકાલ અને અંતઃ કંકાલ બંને કાર્બોનેટના બનેલા હોય છે. ઓકે, ત્યારબાદ આપણે કાર્બન ચક્ર વિશે અભ્યાસ કરીએ. વાતાવરણમાં CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ એ બે રીતે વિભાજન પામે. કાર્બનિક સંયોજનો એ વનસ્પતિ દ્વારા યુઝ થતા હોય છે. તો જે આપણને ખ્યાલ હોય તો મિત્રો આપણે આગળ વાત કરી હતી કે વનસ્પતિ એ કઈ ક્રિયા દ્વારા ખોરાક બનાવે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વનસ્પતિ ખોરાક બનાવતી હોય છે અને તેની અંદર CO2 અને પાણી આ બંને સંયોજન કરીને ગ્લુકોઝનું નિર્માણ થતું હોય છે. ઓકે, તો અત્યારે અહીંયા CO2 વાતાવરણનું CO2 વનસ્પતિ યુઝ કરે છે પ્રકાશ સંશ્લેષણ દ્વારા. ઓકે, ત્યારબાદ આ વનસ્પતિને જ્યારે બાળવામાં આવે ત્યારે કોલસાની અંદર નિર્માણ પામતી હોય છે. જ્યારે બળતણ તરીકે યુઝ કરવામાં આવે ત્યારે કોલસાની અંદર તે રૂપાંતરણ પામે. ત્યારબાદ આ વનસ્પતિને જ્યારે યુઝ કરવામાં આવે, પ્રાણીઓ દ્વારા વાપરવામાં આવે, તો ત્યારે પ્રાણીઓની અંદર પણ કાર્બનનું સ્થળાંતરણ થતું હોય છે. જે પ્રાણીઓ આ વનસ્પતિનો ખાવા તરીકે એટલે કે ખોરાક તરીકે યુઝ કરે ત્યારે પ્રાણીઓમાં કાર્બનનું સ્થળાંતરણ થતું હોય છે. અને ત્યારબાદ વનસ્પતિ એ પેટ્રોલિયમ સ્વરૂપે નિર્માણ પામે, એટલે કે નાશ પામેલા જે વનસ્પતિ જ્યારે નાશ પામે અથવા તો ભૂકંપ જેવી છે, પૂર જેવી જે સ્થિતિ જ્યારે આવે છે પૃથ્વી પર, ત્યારે જે મોટાભાગના જે વનસ્પતિઓ છે અથવા તો લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે, આ લિવિંગ ઓર્ગેનિઝમ એટલે કે વનસ્પતિઓ જમીનની અંદર ઘટાઈ જતા હોય છે અને વર્ષોની વર્ષો પ્રક્રિયા લાગે છે અને તે નાશ પામીને જમીનમાં ભળીને પેટ્રોલની અંદર નિર્માણ પામતા હોય છે. ઓકે, તેવી જ રીતે પ્રાણીઓ પણ જ્યારે નાશ પામે, જ્યારે એ મૃત્યુ પામે છે ત્યારે એ જમીનની અંદર ભળીને પેટ્રોલની અંદર નિર્માણ પામે અને આ પેટ્રોલનો આપણે ઇંધણ તરીકે યુઝ કરતા હોઈએ છીએ. તો આ ઇંધણ તરીકે જ્યારે એ બળે ત્યારે ફરીથી CO2 એ વાતાવરણની અંદર આવતો હોય છે. ઓકે,
ત્યારબાદ અકાર્બનિક કાર્બોનેટ એટલે કે અવાતાવરણીય અકાર્બનિક કાર્બોનેટ એટલે શું કે દરિયાની અંદર આપણે જે જીવ રહેલા હોય છે જીવજંતુઓ રહેલા હોય છે એ પોતાના રક્ષણ માટે કાર્બોનેટનું કવચ બનાવતા હોય છે અને તેના માટે CO2 એટલે કે કાર્બનનો સોરી CO2 નહીં કાર્બન કાર્બોનેટનો યુઝ કરતા હોય છે અને તે કાર્બનિક અકાર્બનિક કાર્બોનેટ તરીકે ઓળખાય છે ઓકે અને તે દરિયાની અંદર યુઝ થતો હોય છે દરિયાઈ જીવો યુઝ કરતા હોય ઓકે ત્યારબાદ પાણીમાં કાર્બોનેટ અને ચૂનાનો પથ્થર પાણીમાં કાર્બનની વાત કરી હમણાં આપણે કે CO2 એ પાણીની અંદર રહેલા લાઇમસ્ટોન સ્વરૂપે રહેલો હોય છે અને તેનો ઉપયોગ દરિયાઈ પ્રાણીઓ કરતા હોય છે અને ચૂનાનો પથ્થરમાં પણ કાર્બોનેટનું ખૂબ એવા સારા પ્રમાણની અંદર સ્થાપન થયેલું હોય છે તો અહીંયા પ્રકાશ સંશ્લેષણ દ્વારા અને ત્યારબાદ પ્રાણીઓ દ્વારા ઓકે પેટ્રોલ અને અકાર્બનિક કાર્બોનેટ સ્વરૂપે ત્યારબાદ ફરીથી આ જે પ્રાણીઓ દ્વારા કાર્બનિક સંયોજનો છે એ શ્વસન તથા તો વિઘટનની ક્રિયા દ્વારા એટલે કે મનુષ્ય તમને ખ્યાલ હોય તો દરેક સજીવ એ શ્વસનની ક્રિયા કરતો હોય છે અને આ શ્વસનની ક્રિયાની અંદર ઓક્સિજનનું નિર્માણ ઓક્સિજન અંદર લે છે અને CO2 ઉત્સર્જન તરીકે બહાર કાઢતો હોય છે તો આ શ્વસનની ક્રિયા જે જોવા મળે તેની અંદર ફરીથી CO2 વાતાવરણની અંદર ભળે છે તેવી જ રીતે વનસ્પતિમાં પણ શ્વસનની ક્રિયા જોવા મળે છે વનસ્પતિની અંદર દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણ જોવા મળે દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાકનું નિર્માણ કરે છે અને રાત્રિના સમયે ફરીથી શ્વસનની ક્રિયા દ્વારા ઓક્સિજનનો યુઝ કરે અને CO2 એ મુક્ત કરે છે અને વાતાવરણની અંદર CO2નું પ્રમાણ CO2 અંદર વળે છે ઓકે એટલે આ રીતે CO2નું પ્રમાણ જળવાય રહે છે સમગ્ર ક્રિયા સમગ્ર જે ચક્ર બન્યું એ ચાલ્યા જ કરે છે ઓકે તો આ ત્રણ ચક્ર વિશે આપણે અભ્યાસ કર્યો જળ ચક્ર છે નાઇટ્રોજન ચક્ર છે અને કાર્બન ચક્ર આ સિવાય હજી એક ચક્ર છે ઓક્સિજન ચક્ર તેનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું ઓકે તો આ જે ત્રણ ચક્રો છે તે અહીંયા આપણે વાક્ય સ્વરૂપે લખ્યું નથી અત્યારે તો ખાલી આકૃતિ સ્વરૂપે તમને સમજાવ્યું છે તો આપણે જે સમજાવ્યું એને જે આકૃતિ અહીંયા મેઇન ગણાય છે આકૃતિ એને ફરીથી તમે વાક્ય સ્વરૂપે લખજો અને સરળતાથી સમજાય તે રીતે તમે આકૃતિનો દોડજો ઓકે જેથી તમને સરળતાથી સમજ પડે એક્ઝામની અંદર તમારે વાક્ય સ્વરૂપે પણ લખવું પડશે આ ખાલી આકૃતિ નહીં ચાલે આકૃતિ તો દોરવાની જ પરંતુ તેને લખવું પણ પડશે ઓકે તો આ તમે રિવિઝન કરતા રહેજો ઓકે થેન્ક યુ જય ભારત